चार्वी भट्ट છે હું કચ્છ યુનિવર્સિટીમાં એમએ નો અભ્યાસ કરું છું અને હાલ મારો એમફિલ ચાલુ છે નેટની તૈયારી એમએ ના પ્રથમ વર્ષથી જ કરવા માંડી ગયા હતા પરંતુ યોગ્ય માર્ગદર્શન તો મળતું હતું પણ થોડો ઘણો અભાવ હતો તો અમુક કૃતિઓ એવી હતી કે જે ક્યાંય પણ મળતી ન હતી લોકડાઉનના સમયગાળા દરમિયાન અમારા બેન દર્શનાબેન ધોળકિયાએ અમને વાત કરી કે મુંબઈમાંથી હેતલ સાહેબ છે એ એક વ્યાખ્યાનમાળાનું આયોજન કરે છે અને એસસીબી વાણિજ્ય અને વિજ્ઞાન મહિલા વિદ્યાલય અને એસએનડીટી મહિલા વિદ્યાપીઠ આ આયોજન કરી રહી છે જેમાં નેટને અનુસંધાને ઘણી બધી કૃતિઓનો એમાં વક્તાઓ દ્વારા માર્ગદર્શન અને એ કૃતિઓ સમજાવવામાં આવશે અને પાશ્ચાત્ય કૃતિઓ એવી હતી કે જે ક્યાંય પણ મળતી ન હતી બહુ જ રેર કેસમાં એ ઉપલબ્ધ હતી વિદ્યાપીઠોમાં કે પછી યુનિવર્સિટીમાં કે ક્યાંય મળતી નથી યોગ્ય માર્ગદર્શન ન હતું અને આ સમયગાળા દરમિયાન જ અમે હેતલ સાહેબનો કોન્ટેક્ટ કર્યો અને તરત જ એમણે અને ધારિણીબેને અમને આમાં જોડી દીધા અને લગભગ 1.5 મહિનાથી અમે આ વ્યાખ્યાનમાળા અંતર્ગત ઘણી બધી કૃતિઓ છે કે જે વિવિધ તજજ્ઞો દ્વારા અમને શીખવા અને જાણવા મળી છે ખાલી કૃતિઓ સમજી છે એટલું જ નહીં પરંતુ કૃતિઓમાં રહેલા જીવન મૂલ્યો જીવનનો બોધ લોકો કેવી રીતે સંઘર્ષ કરી અને પસાર થઈ રહ્યા છે એ પણ આ કૃતિઓમાંથી જોવા મળ્યું શીખવા મળ્યું અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1.5 મહિનામાં ઘણી બધી કૃતિઓ અમે શીખી લીધી આ વ્યાખ્યાનમાળા સતત ચાલુ રહી એ સમયગાળા દરમિયાન અમે પણ ઘણું બધું શીખ્યા લોકોના સંપર્કમાં આવ્યા અને આવી જ વ્યાખ્યાનમાળા અને નેટને અનુસંધાને જે જે કૃતિઓ છે કે કંઈ પણ માહિતી છે એ પૂરી પાડવા બદલ હું એસએનડીટી મહિલા કોલેજનો હું આભાર માનું છું અને હેતલ સાહેબ તેજલબેન ધારિણીબેન વગેરેનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું આવા જ કાર્યક્રમો કરતા રહો અને અમે સતત સંકળાયેલા રહીએ તમારી સાથે એવી મારી આશા છે ધન્યવાદ નમસ્તે મિત્રો હું અવની સોલંકી મેં મારું એમએ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી પાસ કરેલું છે એમફિલ છે મેં મુંબઈ યુનિવર્સિટીથી કરેલું છે અને હાલ પીએચડી છે હું ચર્ચગેટ એસએનડીટીના અનુસ્નાતક વિભાગથી હું કરી રહી છું અને સાથે છે મીઠીભાઈ કોલેજના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા તરીકે હું મારી ફરજ બજાવી રહી છું હું છેલ્લા ઘણા સમયથી છે નેટ પરીક્ષા પાસ કરવા માટે પ્રયત્ન કરી રહી છું પણ કોઈના કોઈ કારણસર છે શક્ય બન્યું નથી એક વાતની ખુશી છે કે મેં ડિસેમ્બરમાં જ સેટ એક્ઝામ છે પાસ કરી છે અને એક વાતનો અફસોસ એ છે કે એ જ સમયે છે મેં નેટ એક્ઝામ આપી હતી અને હું ફક્ત 3 માર્ક્સ માટે થઈ અને મેરિટમાં આવી શકી નહોતી જેના લીધે છે મારું નેટ અટકી ગયું છે હું ખૂબ જ દુઃખી થઈ ગઈ ખૂબ જ અફસોસ પણ થતો હતો કે ફરીથી ફક્ત ત્રણ માર્ક્સ માટે થઈ અને મને ફરીથી પૂરો અભ્યાસક્રમ છે એમાંથી ફરીથી પસાર થવાનું અભ્યાસક્રમમાં પસાર થવામાં કોઈ જ એટલી કોઈ તકલીફ નહોતી જેટલી જે માહિતી ઉપલબ્ધ નહોતી એ માહિતીને એકઠી કરી અને એના વિશે છે જાણવું સમજવું શું કરવું કાંઈ જ છે ખ્યાલ આવતો નહોતો એમાં પણ લોકડાઉન થયું એટલે જે વસ્તુ નોર્મલ સમયમાં પણ જે વસ્તુ મળવી મુશ્કેલ હતી એ તો હવે લોકડાઉનમાં તો કઈ રીતે મળશે શું છે એનો કોઈ અંદાજો જ નહોતો તો મને સમજી લો ને કે એકદમથી હું હિંમત હારી ગઈ હતી કે ખબર નહીં આ વખતે પણ મારું નેટ પાસ થશે કે કેમ શું છે એવા જ સમયે છે પણ હા મને મનમાં ક્યાંક ને ક્યાંક આશા હતી થોડી હિંમત હતી કે નહીં હું કંઈ પણ થાય કેમ પણ કરી અને આ પરીક્ષા છે પાસ કરીને જ રહીશ તો આપણે જ્યારે સાચા મનથી કોઈ વસ્તુ જ્યારે આપણે ઈચ્છતા હોઈએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંકથી કોઈના કોઈ રૂપે છે ભગવાન છે આપણી મદદ કરતું જ હોય છે અને સાચે જ એવું જ થયું કે આવા લોકડાઉનના સમયે મને એસએનડીટી ચર્ચગેટના ડિગ્રી કોલેજના ગુજરાતી વિભાગથી મારો સંપર્ક થયો અને મને ખ્યાલ આવ્યો કે એ લોકો છે એક વ્યાખ્યાન નહીં પણ સંપૂર્ણ નેટના અભ્યાસક્રમને લઈને જે વ્યાખ્યાન માળા છે એનું આયોજન છે કરી રહ્યું છે તો ત્યારે મનમાં ને મનમાં એક વાતની છે ખુશી પણ થઈ અને હિંમત આવી અને ત્યારથી લઈ અને આજે 1.5 મહિનાથી પણ વધારે થયું છે આ વ્યાખ્યાનમાળા છે સતત છે ચાલુ રહી છે અને હું આ વ્યાખ્યાનમાળાના દરેક વ્યાખ્યાનનો છે ભાગ બની છું ખાલી વ્યાખ્યાન નહીં હું કહું તો કેટલા સારા જે વક્તા છે બધા તજજ્ઞો છે બધા જાણકાર છે સારા સારા વક્તાઓ
જેને કદાચ આપણે રૂબરૂ મળીને સાંભળવા છે એટલા મુશ્કેલ અનિવાર્ય ન થાત મુશ્કેલ હતા. જે વસ્તુ છે આ લોકડાઉનના એક જ જગ્યાએ બેસીને અને આ સંચાલકોએ એસએનડીટી ગુજરાતી વિભાગ ડિગ્રી કોલેજના ગુજરાતી વિભાગના જે સંચાલકો હિતલભાઈ છે, ધારિણીબેન છે, તેજલબેન છે, એ લોકોએ જે આપણા માટે આજે ઉપલબ્ધ કરાવ્યું છે, આજ સુધી હું જ્યારથી નેટ પરીક્ષા પાસ કરવાનો પ્રયત્ન કરી રહી છું ત્યારથી લઈને આજ સુધી છે આ વસ્તુ છે મને મળી નથી, જેના લીધે જ કદાચ છે હું આ પરીક્ષા પાસ કરવા માટે શક્ય નહોતી બની. મને તો આજે એવું લાગે છે, કારણ કે આજે મેં આ 1.5 મહિના પછી જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે આજ સમય સુધી મેં છે ક્યારેય છે આ વસ્તુ છે મેળવી નહોતી. અને જે સમયે છે મને 3 માર્ક્સ માટે જ્યારે હું મેરિટમાં ન આવી એ વાતનો જ્યારે મને અફસોસ થતો હતો, એ જ અફસોસ નહીં પણ આજે છે એ જ વાતની હું ખુશી વ્યક્ત કરી શકું છું. કારણ કે જો એ 3 માર્ક્સ માટે થઈને જો મારું મેરિટમાં નામ નથી આવ્યું એટલે છે મને આજે છે જે માહિતી મારી પાસે નહોતી કે જે વિષય વિશે મને કંઈ જ ખ્યાલ નહોતો એ વિષય આજે છે મારા માટે ખૂબ જ સહેલો બની ગયો છે. અને મારી પાસે ઘણી ઘણી એવી નવી નવી માહિતી છે, ઘણા સારા વક્તાઓને સાંભળ્યા પછી જે આજે મારામાં જે ફેરફાર આવ્યા છે એ ખરેખર હવે મને એવું લાગે છે કે ના, ખરેખર છે આ માહિતીની મને જરૂર હતી. અને મેં તમને કીધું એમ કે આજ સુધી છે આ વસ્તુ જે શક્ય નહોતી એ છે નેટની હિસ્ટ્રીમાં, હું કહું છું કે નેટના જે વ્યાખ્યાનો છે એની હિસ્ટ્રીમાં છે આ વસ્તુ જે સંચાલકોએ કરી બતાવી છે એ આજ સુધી છે મને નથી લાગતું, મારા ધ્યાનમાં નથી કે મને આટલું છે મળ્યું હોય કે કોઈને પણ આટલું મળી શક્યું હોય. તો હું મારી સાથે આજ વ્યાખ્યાનમાળામાં મારી સાથે જે વિદ્યાર્થિનીઓ છે જે મારી સાથે જોડાઈ હતી એ લોકોને પણ હું વિનંતી કરીશ અને એક માહિતી પણ આપીશ કે તમે લોકોએ આ સ્ટુડન્ટ એઝ અ સ્ટુડન્ટ લેવલ પર તમને લોકોએ જેટલું મેળવ્યું છે, આ લોકોએ તમને જેટલું આપ્યું છે એ તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને અત્યારથી જ છે આ વસ્તુ છે મળી ગઈ છે. તો તમે લોકો, કારણ કે મને નથી મળી એટલે મને આ વસ્તુનો ખ્યાલ છે કે કેટલી મહત્ત્વની છે, એટલે હું કહી શકું કે તમને મળી છે તો તમે આ જ વસ્તુનો તમે સદુપયોગ કરો. અને હું પણ અને તમે પણ, આપણે બધા મળી અને આ જે સંચાલકો છે હિતલભાઈ, ધારિણીબેન, તેજલબેન, એમના પ્રિન્સિપાલ, આ કોલેજને ગુજરાતી વિભાગના આપણે બધા ઋણી કહેવાય, તો આપણે બધા જ મળીને આ વ્યાખ્યાનનો સદુપયોગ કરીને પરીક્ષા પાસ કરીએ એવી બધાને શુભકામનાઓ. કારણ કે બધા જ પાસ કરીને જ છે આ વસ્તુનું છે ઋણ છે આપણે કદાચ ચૂકવી શકીશું. શાબ્દિક આભાર છે મારા હિસાબે અત્યારે કાંઈ જ નથી. જો આપણે બધા આ વ્યાખ્યાનનો સદુપયોગ કરી અને એ જો લેખે લગાડીએ ત્યારે જ છે આ વાતનું આપણે ઋણ ચૂકવી શકીએ. તમને હૃદયપૂર્વક આભાર અને આશીર્વાદ તો છે જ સંચાલકોને, પણ છતાં પણ આ આભાર અને આશીર્વાદ છે થોડાક અધૂરા છે. જ્યાં સુધી અમે લોકો પરીક્ષા પાસ કરીને ન બતાવીએ ત્યાં સુધી છે આ કદાચ અધૂરા રહેશે, પણ તમને એક વિશ્વાસ આપીએ છીએ કે ખૂબ જ જલ્દીથી છે આનું પરિણામ છે ખૂબ જ સારું આવશે. ફરીથી તમારા લોકોનો, હિતલભાઈ, તેજલબેન, ધારિણીબેનનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.